બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખારિયામાં ભારે તાનાજીનું એક વર્ષ પૂર્ણ થતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાંકરેજના ખારિયા ગામે વર્ષ 2017માં આવેલા ગોજારા પૂરના પાણીએ 24 લોકોના જીવ લીધા હતા, જેમાં એક જ પરિવારના 17 લોકો પાણીમાં તણાવવાથી મોત થયા હતા. તેને એક વર્ષ પૂર્ણ થતા કાંકરેજ રાજકીય સામાજિક આગેવાનો તેમજ ખારિયા શિવ શક્તિ વિદ્યાલય દ્વારા ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં આજે પ્રથમ વર્ષે નિમિત્તે 24 આત્માની શાંતિ માટે મીણબત્તીઓ ચઢાવી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ તેમની યાદમાં 1100 વૃક્ષરોપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 2017ના પૂરે કાંકરેજ તાલુકાના કેટલાય ગામોને તહેસ નહેસ કરી ઉજળ કરી નાખી વિરાન કરી દીધા હતા અને ટોટલ કાંકરેજમાં 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે કોઈ નાત જાતના ભેદભાવ વિના એકબીજાના પરસ્પર મદદ કરી માનવતાના દર્શન પણ થયા હતા. ત્યારે આજનો આ પ્રસંગ ભલભલાના હૈયાના દ્વાર ખોલી દે એવો પ્રસંગ ખારિયા ગામે આવેલા ચામુંડા મંદિર અને શિવ શક્તિ વિદ્યાલયમાં જોવા મળ્યો હતો. ફાઇલ તસવીરો અને વિડીયોમાં હૃદય કંપાવી દેનાર દ્રશ્યો આજે પણ કાંકરેજની પ્રજાના આંખોમાં જોવા મળે છે. ત્યારે સમગ્ર કાંકરેજની જનતા આ મૃત આત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉમટી પડી હતી, જ્યારે મૃતકોના પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી. આ પ્રસંગે કાંકરેજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ વર્ધીલાલ પ્રમુખ તેમજ યુવા મોરચાના પ્રમુખ જેણુભા વાઘેલા, જિલ્લા સદસ્ય પૂરણસિંહ વાઘેલા, ભૂપતાજી ઠાકોર તેમજ બીજા પણ સદસ્ય અને તાલુકા સદસ્ય હાજર રહ્યા હતા. તેમજ મહાકાલ જિલ્લા ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, બોરુભા વાઘેલા, ડીડી ઝાલેરા, કોંગ્રેસ અગ્રણી તેમજ ભાજપ કોંગ્રેસ તેમજ સંગઠનોના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં ખારિયા તેમજ આજુબાજુના ગામના લોકો તેમજ ખારિયા બે કેન્દ્ર શાળા અને શિવશક્તિ હાઈસ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે જે પૂર હોનારત આવી હતી સમગ્ર કાંકરેજ તાલુકાની અંદર અને સૌથી વધારે ખારિયા ગામની અંદર લગભગ 14 લોકોને અહીંયા પૂરગ્રસ્તમાં મરણ પામ્યા હતા. એના અનુસંધાને ખારિયા ગામની યુવા ટીમે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો પ્રોગ્રામ રાખ્યો હતો. એ બદલ ખારિયા ગામ અને ખારિયા ટીમનો અને તમામ જે મહેમાનો વધાર્યા શ્રદ્ધાંજલિ આપી અને ભગવાન એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના. તારીખ 24/7/2017 ખારિયા ગામે જે પૂર અનારત થઈ એ વખતે બાબરિયા કુટુંબના 17 સ્વજનો ઘુમાઈ ગયા અને 6 દરબારો કુટુંબના અને એક નાઈ કુટુંબના જે આત્મા જીવાત્માઓએ પોતાના જે જીવ ગુમાવ્યા છે તેમના આત્માને આ પ્રસંગે જે શ્રદ્ધાંજલિ ખરા દિલથી એમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક વર્ષ આજે થયું જે ઉનાળામાં મોટા પાયે આપણે કાંકરેજ વિસ્તારમાં જે ખારિયા ગામમાં આજુબાજુ પોતાના જે વિસ્તારમાં હતા તે મોટા પાયે નુકસાન થયું હતું અને 24 લોકો જે મૃત્યુ પામ્યા હતા. તાજે દિવસ પૂરું છે તે નિમિત્તે આજે કોંગ્રેસ મામલતદાર કોંગ્રેસ આગેવાનમાં નીતિ દલેરા સાહેબ તેમજ મધીલાલ સાહેબ તેમજ મહેમદસિંહ લક્ષ્મીરામભાઈ ભૂપતજી અને સર્વે સમાજના બધાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તે બદલ હું સૌનો આભાર માનું છું અને તે આત્માઓને ખૂબ ભગવાન શાંતિ આપે એવી શુદ્ધ પ્રાર્થના. 24/7/2017 રોજ જે પૂર હોનારત આવેલ તેમાં ખારિયા ગામના એક જ કુટુંબના સભ્યો તથા બીજા મરી કુલ 24 સભ્યોનું એક આકસ્મિક અવસાન થયેલ છે. એ બદલ આજ રોજ ગામ લોકો તથા વડીલો તથા ગામના આગેવાનો જે શ્રદ્ધાંજલિ માટે પધાર્યા છે એ લોકોના કુટુંબને ખૂબ ખૂબ કુદરત સહનશક્તિ આપે અને પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. આમીન પરમાર, KTV ન્યૂઝ, ગુજરાતી, બનાસકાંઠા.